नमस्ते बाळको, अरविंद जीवाबाई प्राथमिक शालाना ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणे सामान्य ज्ञान में पाठ बे जाणीता वृक्षनो अभ्यास करीशुं। गया शुक्रवारे आपणे सामान्य ज्ञान में पाठ एक वनस्पतिना भागोनो अभ्यास कर्यो। तो वनस्पतिना भागो एटले के थड, मूळ, पर्ण, फळ अने फूल। હવે આગળ આપણે વનસ્પતિ સૃષ્ટિનો પણ અભ્યાસ કરીશું। તો આપણી આજુબાજુ વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે છે। આ ચિત્રમાં તમે જુઓ, તમને વિવિધ પ્રકારના વૃક્ષો દેખાય છે ને? તો આ છે આપણી વનસ્પતિ સૃષ્ટિ। હવે આપણે આગળ જોઈશું કે આપણી આજુબાજુ વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે છે। આપણને જીવવા માટે વૃક્ષો જરૂરી છે। વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે। વૃક્ષ આપણને લાકડું આપે છે, છાંયડો આપે છે, પંખીઓ વૃક્ષ પર માળો બનાવીને રહે છે, અમુક પ્રાણીઓ વૃક્ષ પર રહે છે। જો ધરતી પર એક પણ વૃક્ષ ન રહે તો સજીવ સૃષ્ટિનું જીવન મુશ્કેલીમાં આવી જાય। વૃક્ષો વિના આપણી કલ્પના શક્ય નથી, એટલે આપણે વૃક્ષોને બચાવવા જોઈએ। આપણને જીવવા માટે પાણીની જરૂર પડે છે। પાણી ક્યાંથી આવે છે? તો તે આવે છે વરસાદમાંથી। જો વૃક્ષો નહીં હોય તો આપણને પાણી મળી શકે નહીં, કારણ કે વૃક્ષો જ આ ધરતી પર વરસાદ લાવે છે। વૃક્ષો આપણને ફળ આપે છે। શાકાહારી પ્રાણીઓ ખોરાક તરીકે વૃક્ષના પાનનો ઉપયોગ કરે છે। આમ વૃક્ષો વિના આપણું જીવન શક્ય નથી। તો વૃક્ષો શું કહે છે? જુઓ, સેવ મી, એટલે કે મને બચાવો। આપણે શું કરીએ છીએ? વૃક્ષોને કાપીએ છીએ, અત્યારે જે બિલ્ડિંગો બનાવીએ છીએ, રસ્તાઓ ખોરાક કરીએ છીએ, તેમાં આપણે વૃક્ષોને કાપીએ છીએ। આપણે એક વર્ષે એક વૃક્ષ તો વાવવું જોઈએ અને તેનું જતન કરવું જોઈએ। તેથી જ કહેવાય છે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો। એક વૃક્ષ એક પુત્ર સમાન, જેમ નાના બાળકનો ઉછેર કરીએ છીએ ને, તેમ આપણે વૃક્ષનો પણ ઉછેર કરવો પડશે। સેવ ટ્રીઝ, સેવ લાઈવ્સ, વૃક્ષો બચાવો, જીવન બચાવો। હવે આપણે તમારા પાઠમાં આપેલા જાણીતા વૃક્ષોનો અભ્યાસ કરીશું। વડ, તો આ છે વડનું ચિત્ર। તો જુઓ, પહેલા ચિત્રમાં તમને દેખાય છે વડનું પાન, બીજા ચિત્રમાં વડનું ફળ છે, જેને ટેટા કહે છે। અને વડને શું હોય છે? વડને વડવાઈઓ હોય છે। બે, પીપળો, આ છે પીપળો, પીપળાની પૂજા થાય છે। અને આ શું છે? પીપળાનું પાન, પીપળાનું પાન કેવું હોય છે? તો પીપળાનું પાન પાણીવાળું હોય છે। લીમડો, લીમડો તો તમે બધાએ જોયો જ હશે, લીમડો કેવો હોય? કડવો, અને લીમડો બે પ્રકારનો હોય। આ છે પહેલું જે ચિત્રમાં દેખાય છે ને, તે કડવા લીમડાનું પાન છે, જે ખૂબ જ ગુણકારી છે। બીજું, આ મીઠા લીમડાનું પાન છે, જે દાળ શાકના વઘારમાં વપરાય છે। ઘણાને તો દાળ શાકના વઘારમાં લીમડું આવે ને તો ભાવતો પણ નહીં હોય, પણ તે ખાવો જરૂરી છે। આ છે લીમડાનો મોર, જે આપણે ચૈત્ર મહિનો બેસે ને, તેના શરૂઆતના દિવસોમાં આપણે મોરનો રસ પીએ છીએ। કેમ કે લીમડાના મોરનો રસ પીવાથી શરીરમાંથી ઘણા બધા રોગો દૂર થાય છે। અને બીજા ચિત્રમાં છે લીમડાનું ફળ, જેને લીંબોળી કહે છે, લીંબોળીનું તેલ બને છે। આંબો દેખાય છે, આંબો, આંબા પર શું લટકે છે? કેરી, એ તમારે સમજી જવાનું છે કે આ આંબો જો હોય કે આંબાનું ફળ શું છે? કેરી, તો કેરી આપણું રાષ્ટ્રીય ફળ
छे। जुओ पहला में तमने केरी देखाय छे, बीजा चित्र में पाक की केरीओ केवी सरस लटकी छे, तो केरीनो रस बधाने गमे छे। ने आ काची केरी छे, काची केरी खाटी होय छे ने खाटी वस्तु बहु मस्त लागे छे। आसो पालव, आ आसो पालवनू पान छे अने आसो पालवना पाननू तोरण बने छे, जे आपणा घरे के शाळामां शुभ प्रसंगो होय त्यारे आपणे आसो पालवना तोरणनो उपयोग करीए छीए अने दरवाजाने आसो पालवना तोरणथी शणगारीए છીએ। પપૈયું દેખાય છે, પપૈયાનું ઝાડ, તો આ પપૈયાનું પાન છે અને પપૈયાના પાનનો રસ ઔષધ તરીકે વપરાય છે। નીચે છે તે પપૈયાનું ફળ છે અને તેને પપૈયું કહે છે। નાળિયેરી, નાળિયેરી ક્યાં થાય? દરિયા કિનારે। તો આ નાળિયેરીનું પાન છે જે દરિયા કિનારે થાય છે નાળિયેરી, અને નાળિયેરનું ફળ હોય તેને શું કહેવાય? તમે મંદિરમાં પ્રસાદ તરીકે જોયું હશે કે તેને શ્રીફળ કે નાળિયેર કહે છે। લીલા નાળિયેરનું પાણી ખૂબ જ મીઠું અને ગુણકારી હોય છે। કેળ જુઓ, કેળા દેખાય છે ને મોટા મોટા, તો આ શું છે? કેળ। કેળનું પાન કેવું હોય? મોટું, અને કેળના પાન પર દક્ષિણ ભારતમાં ખોરાક પીરસવામાં આવે છે અને કાચા કેળાની વેફર બને છે, અને પાકા કેળા હોય તેમાંથી આપણને કેલ્શિયમ પણ ખૂબ મળે છે, બરાબર? તો દરેક બાળકે કેળા ખાવા જોઈએ। આભાર, થેન્ક યુ।